फतेहसिंह लाइब्रेरी संयोजक माननीय शैलेष भाई सोमपुरा साहेब डॉक्टर साहेब, माननीय नजीन भाई डोडिया साहेब, माननीय मासुक भाई मोदी साहेब, माननीय सुरेश भाई साहेब तथा सुग्न जिज्ञासु श्रोताजनों, अत्रे दर महीना में बे वक्त योजातो कार्यक्रम मने जाणो ए कार्यक्रम नी अंदर साहेब श्री ने वात थई अने आईकन हूँ श्रोता तरीके बे वक्त आवेलो। कंदर भाई कर्दम भाई पप्पा रसिक भाई ने मारे परिचय करो। गीता उपर एमनु बहु सुंदर मंथन जाणवा माणवा मळ्यु। कर्दम भाई पण मारा खास मित्र छे, एमने मने प्रेरणा आपी एम के साहेब एक वक्त तमे पण कंईक जे जाणो छो ए शेर करो। मैं कीधु कशु वांधो नहीं, साहेबे पण अमने कीधु एवुं, एटले मैं कीधु साहेब कंई वांधो नहीं, प्रयास करीशुं। शिक्षकोने बाळको सामे भणावा माटे प्रत्यायन एक सहज होय, साथे साथे अमारे शाळानी अंदर सीआरसी अंदर सेंटर में के तालुका में कोई प्रोग्रामो होय, मीटिंगो होय के कोई स्पर्धा होय, एमां तज्ञ तरीके काम करवानो पण एक लाव मळेलो छे। एटला माटे थोड़ो प्रयास करवा माटे प्रेरणा मळी के चालो आपणे पण कंईक वेचीशुं, अने 100% विश्वास साथे वेची शकीशुं। એટલે સૌથી પહેલા સાહેબે મારો પરિચય તો આપ્યો તમને બધાને કે પ્રાથમિક શિક્ષક, હવે સાહેબને નવાઈ લાગી ડોડિયા સાહેબ કે પ્રાથમિક શિક્ષક પણ જો આટલા સુધી પહોંચે તો ખૂબ આનંદની વાત છે। અને મિત્રો દુઃખની વાત એ છે કે અત્યારે શિક્ષકો સ્કૂલમાં નોકરી કરે છે પણ જો ઓછામાં ઓછું વાંચતા હોય તો શિક્ષકો છે। ખરેખર શિક્ષક એટલે શું? સ્વામી સચ્ચિદાનંદે કીધેલું છે કે શિક્ષક એટલે અર્ધી ભરતી લાઇબ્રેરી, એનું જ્ઞાન એટલું બધું ડીપમાં હોય કે સામેના માણસને આશ્ચર્ય થાય કે ખરેખર આ શિક્ષક પૂર્ણતાને પામેલો છે। તો શિક્ષકનું જ્ઞાન હંમેશા સતત અપગ્રેડ હોવું જોઈએ અને પોતે પણ અપગ્રેડ થતા રહેવું જોઈએ। પરિચય તો ખાસ આપણે શું આપીએ મિત્રો, પણ એક નાનકડો શેર છે કે અમારી જિંદગીનો આ સીધો જ પરિચય છે, અમારી જિંદગીનો આ સીધો જ પરિચય છે, શે રુદનમાં વાસ્તવિકતા અને હસવામાં અભિનય છે। માણસ પોતાનો સાચો પરિચય જ્યારે માણસ ભેગો એનો મિત્ર એનો સ્નેહી કે એનો સાથીદાર એની સાથે કામ કરે તો એને સાચો પરિચય મળે। બાકી તો બીજો એક શેર છે કે આજના માનવીની એ જ સિદ્ધિ દાદ માગે છે, આજના માનવીની એ જ સિદ્ધિ દાદ માગે છે, ભીતરમાં ભરી હોય વેદના છતાંય ચહેરે સ્વસ્થ લાગે છે। માણસ આપણે મોટાથી ખુશ કે ખુશ, ધ્રુવ ભટ્ટની પંક્તિ છે કે ઓચિંતુ કોઈ મને કાનમાં આવીને પૂછે હળવેકથી કે કેમ છે, તો આપણે તો દરિયાની મોજ અને ઉપરથી આકાશની રહેમ છે। તો મિત્રો આપણે ચહેરાથી ખૂબ ખુશ દેખાઈએ છીએ પણ વાસ્તવમાં આપણો જુદો ચહેરો
કઈક જુદો જ હોય છે, છતાં આપણામાં એક એવી કળા રહેલી છે. એટલે આપણે ખરેખર વાસ્તવિક સુખને માણી શકીએ, વાસ્તવિકતા આપણી જે ખરેખર આપણે વાસ્તવિક દેખાઈ શકીએ એવા આપણે જીવનમાં પ્રયત્નો કરવા જોઈએ. સાહેબે વાત કરી, એમ મને એમ થયું કે મેં ખૂબ વાંચેલું છે. હવે સંખ્યા તો આપણે એમાં કઈ અતિશયોક્તિ લાગે એમ કે 200-250 કે પુસ્તક વાંચ્યા હોય, આપણે સંખ્યાને કોઈ લેવા દેવા નથી. પણ લાયબ્રેરીની અંદરથી સારા સારા પુસ્તકો એનો અભ્યાસ કરવાનો અમને સમય મળ્યો છે, સુવિધા મળી છે, એનો ખૂબ આનંદ છે. હું ખારા ઘોડામાં નોકરી કરતો ત્યાં મીઠું ખૂબ પાકે છે, અગરિયાઓ ત્યાં એમના બાળકોને મેં ભણાવ્યા. ત્યાં અંગ્રેજો વખતની લાયબ્રેરી હતી, અત્યારે હાલ હશે એમ, પણ કદાચ મૃતપ્રાય હાલતમાં હશે. એટલે એ વખતના જૂના સાગના કબાટો, એની અંદર મોટા ભાગના અંગ્રેજી પુસ્તકો, થોડા છાપા મેગેઝીન આવે, અમે જઈએ. અને એ લાયબ્રેરી જ્યાં હતી એ ચોક હતો અને એનું નામ લાયબ્રેરી ચોક. તો એ વખતે જે ત્યાં માણસ સંચાલન કરે એટલે આપણને પેલું પુસ્તક ખોલાવીએ અને આમ જોવાનો ને આમ પકડવાનો અને સૂંઘવાનો આનંદ આવે, કે પુસ્તકમાં કેટલી બધું અંદર પડેલું હોય છે. હમણાં સાહેબને વાત થઈ કે આપણે વોટ્સએપની અંદર અથવા ઈ બુક, તો ઈ બુક તમે સૂંઘી શકો, એને સ્પર્શ કરી શકો. તો પુસ્તક એવી વસ્તુ છે મિત્રો કે હજી ગમે એટલો હાઈફાઈ જમાનો આવશે પણ પુસ્તકનું મૂલ્ય ક્યારે ઘટશે નહીં. અને પુસ્તક તમારો સાચો મિત્ર છે એ તમે ખરેખર વાંચતા હોય ત્યારે તમે પુસ્તકમય થઈ જ જાઓ. કોઈ નોવેલ તમે વાંચતા હોય તો પાત્ર તરીકે તમને તમે પોતાની જાતને ગોઠવી દેતા હોય છે, અને એવું બધાને થતું જ હોય છે. મળેલા જીવ વાંચો પન્નાલાલ પટેલની, જોસેફ બેની આંગળિયાત વાંચો, હરમાન એજની સિદ્ધાર્થ વાંચો. તો મિત્રો આપણને એ વખતે એવું લાગે કે સાલું આમાં કંઈક આપણે કંઈક આપણો રોલ છે એમ. એટલે પુસ્તક વસ્તુ ખરેખર ખૂબ અદ્ભુત છે, અને તમે બધા પુસ્તકો વિશે અથવા તો એનું નવનીત પ્રાપ્ત કરવા માટે અહીં બધા ઉપસ્થિત રહો છો એ પણ ખૂબ આનંદની વાત છે, ભાગ્યશાળી છો. નહીં તારા એક રાજાના દરબારની અંદર એક સંગીતકાર આવે મિત્રો, સંગીતકારે રાજાને કહ્યું કે આપણે સાંજે પ્રોગ્રામ છે, સંગીતનો જલસો છે, નગરની અંદર ઢંઢેરો પીટાવો. આખા નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો તો ઘણા બધા લોકો સંગીત માણવા માટે તૈયાર થઈ ગયા. પછી ઢંઢેરો પૂરો થયો એટલે ફરીથી કે ભાઈ એક શરત છે, સંગીત માણવા આવનાર શ્રોતાઓને એ શરતનું પાલન કરવું પડશે. તો કે શું શરત છે? એનો ઢંઢેરો પાછો પીટાવ્યો કે જે માણસ સંગીત માણવા આવશે એને પોતાનું માથું ડોલાવવાનું નહીં, જો ભૂલે ચૂકે માથું ડોલી જશે તો એ માથાનો શિરછેદ કરવામાં આવશે, માથું કાપી નાખવામાં આવશે. મિત્રો આવો ઢંઢેરો સાંભળીને સંખ્યા ઘણી બધી હતી, એમાંથી 20% થઈ ગઈ કે સાલું માથું કપાવવા તો જવાય, ગમે ત્યારે આ તો માથું છે ગમે ત્યારે ડોલી જાય. પછી સંગીતનો ખરેખર પ્રોગ્રામ થયો, 20% શ્રોતાઓ આવ્યા. તાનસેન જેવા કોઈ સંગીતકાર હશે, ક્લાસિકલ મ્યુઝિક જે ભૈરવ રાગ કે જે રાગ હોય મલ્હાર, અને સુંદર મજાનો પ્રોગ્રામ ચાલુ થયો મિત્રો. ચારે બાજુ બધા સૈનિકો ઉભા રાખ્યા બાજ નજરે, કોનું માથું ડોલે એ ખબર રાખવાની. સરસ પ્રોગ્રામ ચાલુ થયો. તો મિત્રો આપણને તો ખ્યાલ છે જે ખરેખર સંગીતનો પ્રેમી હોય ને એને બિલકુલ ભય હોતો નથી. જેવું સંગીત ચાલુ થયું એટલે
જે સાચા શ્રોતા હતા સંગીતના એમનું માથું ડોલવા લાગ્યું. અને જે શ્રોતાઓ કંઈક મનની અંદર એવું ભય લઈને આવ્યા હતા એમને શું કર્યું, સંગીતમાં ધ્યાન ના રાખ્યું પણ માથાને એમ બરાબર ધ્યાન રાખ્યું, ક્યાંય માથું ના ડોલી જાય. પછી વચ્ચે થોડી વાર સંગીત બંધ કર્યું, જેટલાના માથા ડોલ્યા ઉભા કર્યા બધા. હવે પેલા બધાને એમ થયું કે આ બધાના શિર છેદ કરી નાખશે એમ. પછી બધાને અલગ કાઢ્યા અને પછી પેલાને ઉભા કર્યા અને સેનાપતિને સૂચના આપી કે આ બધાને એક એક કોરડો વીંજી અને જવા દો, કે ખરેખર આ લોકો સંગીત માણવા આવ્યા નથી પણ પોતાનો જીવ બચાવવા માટે આવ્યા. અને સાચા શ્રોતાઓ આ જ છે. એમ મિત્રો, આપણી લાયબ્રેરીની અંદર જે આ વર્ગ આવ્યો છે ને, કે આપણે પાટણમાં ઘણા બધા માણસો છે, ઘણા બધા નાની ખબર છે, તો ખરેખર જેને સાચું મેળવવું છે એને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી અને એટલા માટે એમાં ઇન્વોલ્વ થઈ શકે છે. થોટ્સ ફિયર, એના વિશે ખૂબ લખાયું છે મિત્રો, એમ કે ખરેખર માણસ આનંદ ક્યારે માણી શકે, તો સંપૂર્ણ ભય મુક્ત હોય તો જ સાચો આનંદ માણી શકે. બાકી તમારાની અંદર સહેજ શંકા હોય, સહેજ અવિશ્વાસ હોય, તો તમે કોઈ પણ પ્રકારનો આનંદ સાચો માણી શકો નહીં. હવે થોડી પુસ્તકો વિશે વાત કરીશ, પછી આગળ આપણે કરીએ. કારણ કે એકચ્યુઅલી કેવું છે, જે પુસ્તિકા એકદમ નાનકડી છે, માત્ર વાંચન એમાં 20 પાનાનું છે. જો સારી રીતે તમે એક બેઠકે બેસો તો 20 મિનિટમાં પૂરું થઈ જાય, પણ છતાં એ કથાને આપણે રોચક બનાવવા થોડો પ્રયત્ન કરીશું, સાથે સાથે થોડી એને લગતી ટૂંકમાં આપણે જ્ઞાન વસ્તુ કેવી છે કે એનું કોઈ અસીમ હોય અને કોઈ સીમા હોય નહીં, એટલે દરેકમાંથી આપણને મળતું હોય, એટલે આવા પણ થોડા આપણે અંદર ઉદાહરણો દ્રષ્ટાંતો. ઓશો રજનીશ કહેતા કે માણસને સારી રીતે સમજાવો ને તો દ્રષ્ટાંત કથાથી સમજાવી શકાય. ભગવાન બુદ્ધ પણ આવું કહેતા મિત્રો, એટલે ખરેખર દ્રષ્ટાંત કથાઓ એક રણમાં મીઠી વીરડી જેવી હોય છે અને એમાંથી માણસને ઘણું બધું ભાથું મળતું હોય છે. તો પુસ્તકોમાં ગુણવંત શાહનું પતંગિયાની આનંદ યાત્રા, અનંત યાત્રા, અવકાશ યાત્રા, ઉપનિષદો ઉપર બહુ સુંદર વર્ણન કર્યું છે મિત્રો. ખરેખર ઘણા બધા એમાં વડીલો છે એટલે અમારા કરતા ઘણું બધું ખેડાણ કરેલું હશે, એમ અમે તો ખૂબ નાના પડીએ છતાંય અમારા લેવલેથી જે પુસ્તકોનો જે અમારો પ્રેમ છે એ અમે વહેંચવા પ્રયત્ન કરીએ છીએ. પછી ભાઈ કરદમભાઈએ સિદ્ધાર્થ ઉપર બહુ સુંદર વક્તવ્ય આપ્યું હતું. એ દિવસે હું રાધનપુર ગયેલો હતો, મારાથી અહીં પહોંચી વળાયું નહીં, પણ પછીથી એમને જલારામ મંદિરની અંદર ત્યાં બોલાવ્યા હતા. એ વખતે હું 8 થી 6 સુધી એમને શરૂઆતથી અંત સુધી હું હાજર રહ્યો હતો અને સાહેબે ખૂબ સરસ રીતે એમ, અને આ અમે વોટર પાર્કની અંદર દીપક સોલિયા એમના મુખ્ય આખું સાંભળેલું, અને ઘણા વર્ષો પછી ફરતી કરદમભાઈના સાનિધ્યમાં માણવા મળ્યું એ પણ અમારા માટે ખૂબ આનંદની વાત છે. પછી મિત્રો, સ્વામી સચ્ચિદાનંદનું મારા અનુભવો. પછી એક બાર્બરા હેન્સન, ખૂબ બહારના લેખિકા છે, એમનું ભીતરનું સામર્થ્ય, જે વિચાર વલણું પરિવાર અત્યારે તો મેગેઝીન ખબર નહીં આવે કે નથી આવતું, બાકી ખૂબ સરસ મેગેઝીન આવતું, અને એને પ્રકાશિત કરેલું પુસ્તક છે ભીતરનું સામર્થ્ય. અમારા એક ભાર્ગવભાઈ બેઠા છે, એમને મેં સજેસ્ટ કર્યું હતું, ઘણી બધી કોપી લાવ્યા હતા એટલે અમે ખાસી બધી આપી દીધી, પણ મિત્રો એ પણ એક ખૂબ વાંચવા જેવી પુસ્તિકા છે. પછી આત્મકથાઓ, દલાઈ લામાની વનવાસથી મુક્તિ, ગુણવંત શાહની બિલ્લો ટીલો ટચ, જાત ભણીની જાત્રા, નાગજી ભેદેસાની મારી કરમ કથની, આવી બધી મિત્રો આત્મકથાઓ પણ ખૂબ વાંચવી જોઈએ. કારણ કે જે લેખક વિશે કે જે મહાન વ્યક્તિ વિશે આપણે જે અભિગમ ધરાવતા હોય આછો હોય છે,
खरेखर आपणे एमने पुस्तक द्वारा वाँचीए त्यारे आपणने एमनो साचो परिचय थाय छे। पछी आ सिवाय दरियालाल सागर उपर लखायेलू पुस्तक छे, पछी समुद्र तिंके ध्रुव भट्टनू खूब सुंदर छे, पछी हमणा वच्चे कोक व्याख्यान आपवानुं हतुं ध ओल्ड मेन सी, खूब सुंदर एक वृद्ध मणस की दरिया की कथा एनी पण जेम सागर पंखी नु एक पिक्चर बनेलू, सागर पंखी नु मित्र एक पिक्चर बनेलू, मूवी बनेली खूब वाँचवा जेवु। पछी प्रवास अमे प्रवासी पारावान गुणवंत शाह नु, पछी पृथ्वी प्रदक्षिणा स्वामी सच्चिदानंद, हिमालयनो प्रवास काका कालेलकर, अलगारी रखड़पट्टी रसिक झवेरी, आ बधा पुस्तकों खूब सुंदर वाँचवा जेवा छे। ओशोनी आत्मकथा मुक्त गगननु मस्त पंखी बहु बहु सरस छे मित्रों, खूब खरेखर वाँचजो तमे, ई पण वाँचवा जेवु छे। आ थोड़ी पुस्तकोनी वात थी, हवे लेखकोनी थोड़ी वात करूं के गुणवंत शाह, आपणे बधा नाम थी ओळखीए गुणवंत शाह, खरेखर गुणवंत शाह पटेल छे मित्रों, गुणवंत शाह जैन नथी पण पोते पटेल ज्ञातिना छे, एमना बाप दादा शाह पण एटले एम के कारोबार एम मोटो धंधो करता एटले एना उपरथी एमनी अटक गुणवंत शाह, एमनी साथे पण रहेवानो एमने माणवानो मौको मळेलो छे, हाल तो लगभग बार निकळता नथी, एमने डायाबिटीस थयो पछी घणा वर्षो थई गया, पण बहु मळवा जेवा माणस, आपणा गभे हाथ मूकीने आपणने वात करे, मित्र क्यांथी आव्या छो, शू करो छो, केम छो, मजामां छो, એટલે આમ મળતાવડા માણસ। આ સિવાય કાંતિ ભટ્ટ અત્યારે આ શું કહેવાય આ દુનિયામાં નથી, એ પણ ખૂબ સારું લખતા, ચંદ્રકાંત બક્ષી પછી જો એકદમ સોલિડ લખતા હોય નીડર તો કાંતિ ભટ્ટ હતા। એમની સાથે ઘણીવાર ફોન ઉપર વાત થતી કે અમૃતભાઈ તમે મુંબઈ આવો, મારા ઘેર આવો, હું તમને ચા બનાવીને પીવડાવું। એમની પોતાની મુંબઈમાં ખૂબ મોટી લાયબ્રેરી છે, ઘણા બધા લાખોની સંખ્યામાં કદાચ પુસ્તકો હશે, પણ એ પછી તો હવે ખબર નહીં એનું શું થયું। એમના કામવાળા બેન માયાબેન બોરીચા હતા કોઈ, એમના વિશે પણ એમને ઘણું એમ કે હું સંપત્તિ બધી એમને કંઈ ખબર નહીં, શિલા ભટ્ટને એમને કાંઈક પછી પાછળથી એમને લગ્ન કર્યા હતા, પણ પાછળથી શું થયું ખબર નહીં, પણ એ પણ ખૂબ દુખિયારો જીવ હતો અને ખૂબ સારું લગતા એમની ભાસ્કરની અંદર રોજે રોજ આસપાસ કરીને કોલમ આવતી। મોહમ્મદભાઈ મોકળ સુરેન્દ્રનગરના, આપણે માણસ પ્રાર્થના ચાલતા રહો ચાલતા રહો, એવા ખૂબ સુંદર પુસ્તકો લખે, એમને પણ આપણે અહીં કરીને એક વખત સાહેબ પછી પુસ્તક બદલી દઉં આપણે માણસ, પણ પછી તો બીજા પુસ્તકનું આપણે થઈ ગયું, હા એવું છે એમ, હા હા, પણ એ પણ ખૂબ માણવા જેવા લેખક છે। સુરેશ દલાલ મુંબઈમાં હતા પોતે, કવિતાઓનો જીવ મદ્રાસનું મૌન બહુ સુંદર નિબંધો લખ્યા છે અને કવિતાઓ પણ એમને ખૂબ સુંદર લખી છે, એ પણ માણવા જેવા છે। એટલે ભાઈ જોસેફભાઈનું આંગળિયાત, મણિલાલ હ પટેલ મળેલા જીવ, બહુ મજા આવે એમની સાથે, એટલે આવું બધું આપણને માણવા મળેલું છે અને શેર કરવાનો જે મોકો મળ્યો છે એ બદલ હું પણ ધન્યતા અનુભવું છું। ચાલો હવે આપણે ચાલુ કરીશું મિત્રો। જાવું બહુ કઠિન છે તું કાગળ સુધી તો જા, જાવું બહુ કઠિન છે તું કાગળ સુધી તો જા, તળની મમત ન રાખ તું જળ સુધી તો જા, તળની મમત ન રાખ તું જળ સુધી તો જા। મિત્રો ઉગાડવાશે બંધ દ્વાર, ઉગાડવાશે બંધ દ્વાર તું સાંકળ સુધી તો જા। એટલે કહેવાનો મતલબ
માણસ ને કઈ કરવું હોય તો પોતે માધ્યમ બનવું પડે, પ્રયત્ન કરવો પડે, પ્રયાસ કરવો પડે, મથામણ કરવી પડે, સમજ કેળવી પડે, તો જ માણસ કઈક સાચા અર્થમાં ગીતાનો ઉપદેશ પામ્યો કહેવાય. બાકી તો વાતો આપણે ઘણી બધી કરતા હોય મિત્ર, તમે અને હું, પણ એમાંથી જો તમારું પલ્લું ભારે હોય ને તો તમે ખરેખર લાઈવ માણસ છો. પણ ઘણા માણસોનું વાતોનું પલ્લું ભારે હોય, કર્મનું પલ્લું હલકું હોય છે. એટલે આ પણ એક આપણે બેલેન્સનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. હવે પુસ્તિકાનો પરિચય. સાગરપંખી જોનાથન લિવિંગસ્ટન સિગલ, એના મૂળ લેખક રિચાર્ડ બાક, અનુવાદ કર્યું છે મીરાબેન ભટ્ટે. હવે મિત્રો, રિચાર્ડ બાક કોણ હતા? તો રિચાર્ડ બાક, એમને 18 પુસ્તિકાઓ લખેલી છે, પુસ્તકો 18 પુસ્તકો લખેલા છે. USAF અમેરિકા મિત્ર, હવાઈ દળના પાયલોટ હતા અને ખૂબ કરામતથી દરિયાની ઉપર વિમાનો ઉડાડતા હતા. એમને વિચાર ક્યાંથી આવ્યો હશે આપણે કલ્પના કરીએ. જુદી જુદી એંગલ, જુદી જુદી વિમાન ઉડાડવાની રીતો, જુદા જુદા એંગલ, જુદી જુદી કરામતો, એ ખૂબ એમને શોખ હતો અને એમાંથી એમને વિચાર જન્મ્યો અને એમાંથી આ પુસ્તિકાનું સર્જન થયું. ખાસ ધ્યાનથી જોવું, નિરીક્ષણ કરવું, એટલે મિત્ર અમુકને શોખ ગાંડો હોય અને એ શોખ જે હોય ને, હોબી, એ જ તમને ઘણા બધા આગળ લઈ જતો હોય. ઘણા આપણે ક્રિકેટનું કહીએ કે સચિન તેંડુલકર, પણ શા માટે મિત્રો? તો ખરેખર રસ રૂચિ છે એટલા માટે. અને આપણી અંદર આપણી રસ રૂચિ પ્રમાણે કંઈક પડેલું જ છે, પણ એને ઓળખવા માટે આપણે ખૂબ મથામણ કરવી જોઈએ. પછી આપણે એવું માની લઈએ કે તો કશું નથી. હવે પુસ્તકનું આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા એની પ્રસ્તાવના ખૂબ સરસ લખી છે મીરાબેન. પ્રસ્તાવના હું પછી કદાચ છેલ્લે વાંચીશ સમય રહેતો, પણ સર્વપ્રથમ સવારનો સમય છે, સૂર્ય પોતાની લાલીમાં પ્રસાવી રહ્યો છે, સુંદર દરિયો કિનારો છે, હોડીઓ લાંગરેલી છે, ધીમે ધીમે સમય થયો એમ હોડીના લંગર છૂટે છે, એક પ્રકારનો અવાજ આકાશ ચીરીને જાય છે અને ઉપરથી સાગર પંખીનું ટોળું એકદમ નીચે ઉતરે છે. શા માટે મિત્રો? હોડીઓ એની અંદર માછલીઓના ટુકડાઓ પડેલા હોય એ માછીમારો ફેંકે છે, બધા સાગર પંખીઓ એના માટે ઝૂંટા ઝૂંટ કરે છે ખોરાકની શોધમાં, નાસ્તાની શોધમાં. આવા વખતે નાનકડો જોનાથન એ બધું જોયા કરે છે કે આ શું, બસ આવી રીતે ખોરાક માટે ઝઘડવું, એકદમ ઝૂંટા ઝૂંટી કરવી, ખોરાક પકડ્યો અને પાછળ કોઈ વડીલ આવે તો એના માટે મૂકી દેવો, આ તો શું જિંદગી છે? આ શું જીવન છે? ના ના ના, આ કઈ જીવન નથી. જીવન તો આપણે જે આંખથી જોઈએ છીએ એનાથી કંઈક પાર છે. આવું નાનકડો જોનાથન વિચારતો હોય છે. દરરોજ સવાર પડે, આની આ ક્રિયા, આની આ પ્રક્રિયા અને આની આ જિંદગી. મિત્રો, ઘણું આપણું પણ એવું હોય છે, આપણે અમુક રોજિંદા તેવી ગયા હોય કે ભાઈ આટલા વાગે ઉઠવું, બ્રશ કરવું, ચા પીને ઓફિસ જવું, નાન નાન બધું. સાગર પંખી એટલે મિત્રો આતમ પંખી. રિયલી આની અંદર ખૂબ સરસ વાત કરી, આપણા માટે વાત કરી છે, આપણા આત્મા માટે વાત કરી છે. આ તો એક રૂપક છે, એક કથા છે, એના ઉપરથી રિચાર્ડ બાકે આપણને ઉડવાની વાત કરી છે, આત્માના ઉડાણની વાત કરી છે.
तो आउ सरस सवार नु वातावरण जोनाथन ने विचार आवे छे के चालो हूँ पण कई करीश। घणी वार आपणे पोते आपणी सीमा बांधी देता होय छे। कई रीते कोई वैज्ञानिक बे प्रयोग थयेला छे के चाचण ने बरण नी अंदर पूरी दीधो महीना जो टाइम राख्यो चाचर उड़ीन बार आवा माटे प्रयत्न करे ढांकणू बंद कर दीधु एटले जेवो उड़ीन बार आवे एटले पेलू ढांकणू भटकाय एटले एने थोड़ी इजा थाय वळी पाछो बार आवा प्रयत्न करे वळी पाछो एम धीमे धीमे बार निकली सकतो नथी। एकाद मास जेवो समय थाय एटले मित्रो ढांकणू उघाड़ी नाखवानो आवे छे छतां ई चाचर बार निकली सकतो नथी। शा माटे? कारण के एनी सीमा बंधी हुए के बस आटले जता थोड़ा अंतर राखी ले ढांकणा थी इजा थती नहीं हजी ढांकणू बंद छे पण वास्तव में ढांकणू खुल्लू होय छे एटले आपणे बधाय आपणी पण एक सीमा बांधीने बैठेला छे। असीम आपणो जीववो छे के आपणे गमे ते विचारी सकीए गमे ते करी सकीए गमे ते जाणी माणी सकीए। आवो जे प्रयोग छे के एक माछली घरनी अंदर एक कलरवाड़ी माछलीओ एक बाजू व्हाइट माछलीओ वच्चे एक काचनू पार्टीशन मूकी दीधु पछी पेली कलरवाड़ी माछलीओ आ बाजू जवा जाए व्हाइट माछलीओ आ बाजू जवा जाए पण एकबीजाने साथे मळी सके नहीं कारण के वच्चे काच आडो हतो अने पाणीनी अंदर काच होय એટલે માછલીઓને તો કઈ આવી ખબર પડે નહીં એટલે ધીમે ધીમે આ એક મહિનો બે મહિના પ્રયોગ કર્યો કાચે આવી પાછી જતી રહી કાચે આવી પછી મિત્રો કાચને કાઢી નાખ્યો તોય બંને માછલીઓ અલગ જ હતી કારણ કે એને શું ખબર હતી કે આટલી આપણી સીમા આથી આપણે આગળ જઈ શકતા નથી અહીં દિવાલ છે। તો મિત્રો આપણે પણ एक बीजा मणस साथ मलवू से भड़वू से हड़वू से पर सत्ता क्या आप दीवाल बांधी बैठा काचनी दीवाल खरेखर ये दीवाल नहीं पे एक विचारों की दीवाल बांधी बैठा छे दीवाल ने तोड़ी खूब जरूरी है। जोनाथन ने उड़वा खूब इच्छा है ऊंची उड़ान भरवानी इच्छा से पोताना मां बाप ने कहे से हे मां आ जिंदगी से पिताजी आ जिंदगी से मारे आवु जीवन जीववू नथी मारे तो ऊंची उड़ान मेळवीश। माता पिता कहे से बेटा आपणो सागर पंखी नो जीव माछली खाईने पेट भरवानुं दरियामांथी थोड़ी उपरथी माछली ले एनी कला शीखवानी बाकी आपणे बीजू कंई शीखवानी जरूर ना ना मा आ जिंदगी नथी जिंदगी तो कई बीजू छे अने एना माटे हूँ चौक्स प्रयास करीश माता पिता ना पड़े छे। पछी मित्रों आ वात टोड़ा में जाए छे जमात में अने आ वात नी खबर पड़े छे के आ तो आपणा थी अलग जवा मांगे छे एटले वड़ी पासे टाटिया खेंच के भाई आने तो आगळ जवा देवाय नहीं આપણે મોટા ભાગે એવું હતું હશે કે આગળ જતો રહેશે એમ એટલે ટોળું એને ભય બતાવે છે કે તને નાત બારો મૂકી દઈશું તારાથી અમે બોલશું નહીં અમે પીઠ ફેરવી લઈશું છતાંય નાનકડો જોનાથન પોતાના લક્ષ્ય અને નિર્ણય ઉપર મક્કમ હશે। મિત્રો ટાંટિયા ખેંચ એટલે કેવી વાત છે કે એક રાજા હતો राजा ने उत्तराधिकारी नहीं एटले सतत चिंता में रहते एटले एनो जे नजीकनो प्रधान हतो एने आ वात नी खबर ए रोज जो राजा कई उदास रहे शा माटे रहता हशे एक दिवस पूछ्यू राजा तमारी उदासी नु कारण के कशु नहीं ना ना राजा हूँ कई करीश मने कहो तमे राजाए कीधु हूँ घरडो थयो छुं हवे मारू ठेकाणु नथी આ રાજ કોણ ચલાવશે ઉત્તરાધિકારી કોઈ પુત્ર છે નહીં પ્રધાન કે હું વ્યવસ્થા કરી દઈશ ચાલો
પછી નગરમાં ઢંઢેરો પીટાઈ દીધો કે આવતીકાલે રાજાના મહેલથી બધાને પસાર થવાનું, એમાંથી એક જણને રાજા બનાવવાનો છે. એટલે બધા તૈયાર થઈ ગયા, રાજા કોને ના બનવું, ક્યાંક આપણો વારો આવી જાય તો. એટલે બધાને યુક્તિ કરી કે રાજા ઉપર મહેલમાં બેઠા જરૂર કે નથી, અને એક પીંછું લાવ્યા, બધાને પસાર થવાનું, પીંછું નાખવાનું, જેના ઉપર પીંછું પડે એ રાજા. સરસ સવાર પડી, બધા આવી ગયા થોડી જગ્યા, આમ બધાને વારા ફરતી, આમ ખાસા બે પાંચ માણસો ભેગા જઈ શકે એવું પીંછું નાખ્યું, એકદમ હલકું પીંછું હવામાં તારે એવું. બસ મિત્રો, આપણે બધા હતા, શૈલેષભાઈ સાહેબ કે નગીનભાઈ સાહેબ કેમ, હું પાછળ હતો, પીંછું નગીનભાઈ ઉપર પડવાનું છે એટલે હું ફૂંક મારું, મારા ઉપર ના પડે એનું કઈ વાંધો નહીં, પણ નગીનભાઈ ઉપર પડવું જોઈએ. એમ આખી લાઈનમાં કોઈ ઉપર કોઈ પીંછું પડવા દીધું નહીં. પ્રધાન ને એમ થયું કેમ હજુ કોઈ પીંછું લઈને આવ્યું, તો પ્રધાન ધરુખેથી આમ જોવે તો પીંછું હવામાં તરતું, બધા ફૂંકો મારે. એટલે મિત્રો, આમાં આપણું માનસ, જે સંતો કહેશે કે તમે એકદમ ખુલ્લું મન રાખો, સપોર્ટ કરો કોકને, એવું એકદમ તમારું દિલ સાફ રાખી અને માણસને સાચે સાચી મદદ કરો. કૃષ્ણ ભગવાને આ જ કીધું છે ગીતા મિત્રો. એટલે આપણે હંમેશા પીંછાવાળી કરતા હોઈએ છીએ. પછી એક આપણે કંઈક કરવું છે, પણ એક ઓશોએ બહુ સુંદર એક દ્રષ્ટાંત કથા આપી છે. એક ગામ હતું, ગામની અંદર ઘણા બધા લોકો ભેગા થાય છે. લોકો ભેગા થઈને એવું વિચારે છે કે આપણે કંઈક કરીએ, આખું મીટિંગ ભેગી થાય છે કે કંઈક નવું કરીએ, તો બધાને કે શું કરશું છે એમ એકબીજાને આમ વિચારતા વિચારતા ધ્યાનમાં આવ્યું કે આપણા ગામથી સેવાળે એક ખૂબ જૂનું શિવાલય આવેલું છે, એ શિવાલયનો આપણે જીર્ણોદ્ધાર કરવો છે. બધાએ નક્કી કર્યું, ભેગા થયા, એના માટે સાંજે મીટિંગ બોલાવી, પછી વિષય મૂક્યો પ્રમુખે કે ભાઈ આપણે આપણા ગામના સેવાળાનું શિવાલય જર્જરિત થઈ ગયું છે, એને નવનિર્માણ કરવું છે. બધાએ કે ઠરાવ પાસ કર્યો, મંજૂર, બધાએ કે મંજૂર. પછી કે શિવાલય બીજો ઠરાવ પાસ કર્યો, શિવાલય બનાવવું છે પણ એની જગ્યા ઉપર બનાવવું છે, મંજૂર, બધાએ કે મંજૂર. ત્રીજો ઠરાવ પસાર કર્યો, શિવાલય બનાવવું છે એની ડિઝાઇનમાં બનાવવું છે, બધા મંજૂર, ઠરાવ મંજૂર. શિવાલય બનાવવું છે, નવનિર્માણ કરવું છે, એની ઈટો, એની રેતી, એની સિમેન્ટ, એનું એ મટીરિયલ વાપરીને તૈયાર કરવું છે, બધા કે મંજૂર. પછી છેલ્લે ડિઝાઇનની વાત આવી, જે બી સેમ ડિઝાઇન છે ને એવું જ બનાવવું છે, મંજૂર, કે બધા કે મંજૂર. છેલ્લે મિત્રો ઠરાવ પાસ કર્યો કે જ્યાં સુધી નવું શિવાલય ના બને ત્યાં સુધી જૂનું શિવાલય પાડવું નથી, મંજૂર. એટલે મિત્રો, જ્યાં સુધી તમે જૂનું નહીં ભાગો ને ત્યાં સુધી તમે નવું નિર્માણ કરી શકશો નહીં. આપણા માનસની અંદર પણ આવું પડેલું છે, વિચારોનું એક ગાંઠ, અને એને તમે તોડશો તો નવું નિર્માણ કરી શકશો. જોનાથન ઉડવાનો પ્રયત્ન કરે છે, વણાકો લેવાનો પ્રયત્ન કરે છે, પોતાના ચોટેલા પગ આમ તેમ કરી પાંખોને વીંજી અને ઉડવાનો પ્રયત્ન કરે છે. વળી પાછા એને મનની અંદર થાય છે કે સાલું પિતાજી કહેતા એ તો વાત સાચી છે, કે આ ઉડીને શું કરવાનું, આપણી જિંદગી તો એના માટે બની નથી. પણ પાછો જમીન ઉપર આવે છે, આ ઉડાન તો સારું છે કે થોડું ઊંચાઈ મેળવી હોય છે. ના ના ના, આવું જીવન નથી જીવવું, ઉડવું જ છે,
પ્રયત્ન કરવો જ છે, 100% પ્રયાસ કરી અને સફળ થવું જ છે. વળી પાછો 100 ફૂટની ઊંચાઈ મેળવેશે. હવે ધીમે 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 રોજી રોજ પ્રયત્ન કરે છે, જમાતને ખબર પડે છે, આ તો ઉડવા માંડ્યું, બધા ભેગા થાય છે, વચ્ચે ઉભો રાખે છે, એટલે પોતાને એમ કે મને કંઈક નવા જ છે, કંઈક સારું કે છે. પણ આજથી જોનાથન તું જા, આજથી તું નાથ બારો, તું અમારા પૈકીનો નથી. કારણ કે તે બે જવાબદારી વાળું કામ કર્યું છે. જોનાથન કે છે બસ કંઈક લક્ષ્ય મેળવવું, કંઈક નવું પ્રાપ્ત કરવું, એ શું બે જવાબદારી છે? પણ ના, મનમાં પેલી ગાંઠ વળી ગયેલી હોય છે કે આપણા ભાગમાં તો આ કરવાનું આવતું નથી. એમ કરી મિત્રો જોનાથનને નાતબારો કાઢે છે અને જોનાથન ત્યાંથી દૂર જઈ અને પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે. ભગવાન બુદ્ધ જ્યારે તપ કરવા જંગલમાં નીકળ્યા ને ત્યારે એમની સાથે ઘણા બધા શિષ્યો હતા. કેમ કે ભગવાન બુદ્ધમાં ઘણી બધી શક્યતાઓ દેખાતી. પછી જંગલમાં જાય છે, પોતે તપ કરે છે, ધીમે ધીમે એમનો આહાર હોય એમાંથી એક એક ચોખાનો દાણો ઓછો કરતા જાય છે અને છેલ્લે એક દાણો ખાય છે અને છેલ્લે બિલકુલ શૂન્ય ખોરાક. એ વખતે ભગવાન બુદ્ધનું શરીર એકદમ સુક લકડી થઈ ગયું છે. પેલા બધાને એમ થાય કે હવે આ ભગવાન બુદ્ધમાં કશું નથી, હવે આ કંઈ રહેવાની જરૂર નથી, આમની પાસે તો કંઈ નથી. અને શિષ્યો બધા એમને છોડીને જતા રહેશે. તે દિવસે રાત્રે 12 વાગે ભગવાન બુદ્ધને આત્મજ્ઞાન થાય છે, વિચાર કરો તમે. અને પછી ભગવાન બુદ્ધ જયારે આંખો ખોલે છે કે હું બધાને ઉપદેશ આપું એમ, પણ આજુબાજુ જોઈએ તો કોઈ હોતું નથી, કારણ કે શિષ્યો બધા વયા ગયા હોય છે. મિત્ર થોડીક કાઠિયાવાડી ભાષા આવશે મારા, કારણ કે મેં ચોટીલા બાજુ નોકરી કરેલી છે ને, એટલે થોડી ભાષાનો લેકો આવશે. પણ પછી ભગવાન બુદ્ધને થયું કે આ જ્ઞાન કોને વેચું હું, જ્ઞાન તો મળ્યું પણ શું કામનું, વેચે તો જ કામનું. પછી ભગવાન બુદ્ધ પેલા શિષ્યોને વહેં દોડે છે જ્ઞાન વેચવા માટે. એટલે મિત્રો ઘણી વાર આવું હોય છે, આપણી પાસે કંઈક હોય ને તો આપણે બીજાની પાછળ દોડવું પણ જરૂરી હોય છે. ફરી પાછા જોનાથનને આકાશમાં ઉડવાની પ્રેરણા થઈ, તિરસ્કૃત કર્યો, નાથ બાર કાઢ્યો, પણ પોતે એકાંતમાં રહી સતત ઉડવાની સાધના કરી, ઉપર ઉડવું, પાણીમાં ડૂબકી મારવી બંને શીખવા માંડે. કહેવત છે કે મેલ ચણવો હોય તો ઉપર ચડવું પડે, પણ કૂવો ખોદવો હોય તો નીચે ઉતરવું પડે. બંને બાજુ ખેડાણ છે એમ જોનાથન દરિયામાં પણ ડૂબકી મારતા શીખે છે, કારણ કે એને તાજી માછલી મળે, તાજો જીવ મળે. પેલા સાગર પંખીઓ નથી આવડતું, કારણ કે એમને તો માછીમારો જે માછલા નાખે અને ઉપર ક્યાંક મળે એનો જ આહાર કરે છે. એટલે જોનાથન આવું થોડી એક પારંગતતા મેળવે છે. પછી તો ધીમે ધીમે પોતે દરિયાની અંદર 10 ફૂટ ડૂબકી લગાવતા શીખે છે અને ધીમે ધીમે 1000 ફૂટની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અને એક દિવસ પાછો કંઈક ખૂબ પવન આવે છે અને પોતાની પાંખો લફડી જાય છે અને એકદમ ખબર નથી પડતી અને બેલેન્સ ગુમાઈ અને જોનાથન દરિયામાં પડે છે. પછી એને એકદમ આમ ચમત્કાર થાય છે, કેમ અંદરનો મહેલો બોલે છે કે સાલું આ તો બહુ કાઢું છે, ચાલો આપણે પાછા ત્યાં જતા રહીએ. પણ અંદરનો અવાજ એક ના ના જોનાથન, સાધના જો માણસ અધૂરી મૂકે તો માણસ નહીં ઘરનો કે નહીં ઘાટનો, એટલે તારે સાધના પૂર્ણ કરવી જ પડશે તો જ તારું તું લક્ષ્યને પામીશ. પાછે વળી પોઝિટિવ વિચાર આવે છે, ત્યાંથી થોડું બેલેન્સ મેળવી ઉડીન પાછો રેતમાં જાય છે, ખૂબ થાકી ગયો હોય છે, ઊંઘી જાય છે, ક્યારે સવાર પડે એની ખબર પડતી નથી. વળી પાછી સવાર થાય છે અને અંધારામાં ઉડી શકે છે, એક નવી સિદ્ધિ. સાગર પંખી કદી અંધારામાં ના ઉડે એને એમ થયું એમ,
પણ એ પોતે ઉડે છે એટલે ખબર પડી કે હું તો અંધારામાં પણ ઉડી શકું છું. માણસ શું ના કરી શકે મિત્રો? બિહારની અંદર એક દશરથ માજી નામનો માણસ થઈ ગયો, એની પત્ની સુવાવડ વખતે દવાખાને લઈ જવી પડે, પણ એ ગામની આગળ ખૂબ મોટો પહાડ આવે અને દવાખાને જતા આખો પહાડ ફરીને જવું પડે. આમ નજીક થાય પણ વચ્ચે પહાડ એટલે આખો પહાડ ફરીને જવું પડે. અને આવી રીતે જતા જતા એની પત્ની ડેથ થઈ જાય છે. પછી દશરથ માજી મનમાં ગાંઠ વાળે છે કે મને આ પહાડ નડતો હતો, હું એને દૂર કરીશ. બીજા દિવસથી એમને બધું પતાવી અને પહાડ ખોદવાનું ચાલુ કરે છે. સીણો હથોડો બસ રોજ બકડીઓ લઈ પહાડ ખોદવાનું, રોજ એ કામ. આવી રીતે મિત્રો 22 વર્ષ સુધી પહાડ ખોદે છે. આપણા ભારત દેશમાં સત્ય બનેલી ઘટના, અને 22 વર્ષે આખો પહાડ ખોદી નાખે છે અને રસ્તો બનાવી દે. પછી તો બધાને ખબર પડે છે, સરકારને ખબર પડે છે, પત્રકારોને ખબર પડે છે, ત્યાં આવે છે. પછી તો મને લાગે ત્યાંથી દિલ્હી સુધી ચાલતો જાય છે, પણ ત્યાં તેને કંઈક બહુ રિસ્પોન્સ મળતો નથી. પત્રકારો પૂછે છે કે આવડો મોટો પહાડ તોડવાનો હતો, તને ગભરાટ ના લાગી? તને કઈ નિરાશા ના આવી? કંટાળો ના આવ્યો? દશરથ માજી ખૂબ મિત્ર સરસ જવાબ આપે છે કે મેં લક્ષ નક્કી કર્યું, પણ રોજે રોજનું મેં નક્કી કર્યું કે મારે રોજ આટલું જ ખોદવાનું છે. હું કદી પહાડ સામે જોતો નતો, મારે તો રોજ આટલું જ ખોદાણ કરવાનું છે. એમ મિત્રો કોઈ પણ કાર્ય ભગવાન બુદ્ધે કીધું, માણસોને વેચો પણ ડિવાઈડ કરીને ટુકડે ટુકડે વેચો. તો કોઈ પણ કાર્યને આપણે ભાગ પાડી નાખીએ ને કે મારા ભાગમાં રોજનું આટલું કાર્ય, તો આપણને કાર્ય કરવાનો કંટાળો આવે નહીં. કોઈક આપણને કહે સાહેબ આખો નોટ ચોપડો છે, એમાંથી આ ચોપડીથી તમારે લખીને મને આપવાનો છે. પછી હું એવું કહું કે સાહેબ આ તો નહીં લખાય, પણ મેં એવું નક્કી કર્યું, કાંઈ વાંધો નહીં, મારે રોજ એક જ પાનું લખવાનું છે, મારે ક્યાં આખો ચોપડો લખવાનો? તો ચોપડો લખાઈ જાય. આ સિદ્ધાંત ઉપર મેં વાંચન યાત્રાનો પ્રસાદ ગ્રુપ બનાવ્યું. મેં એવું વિચાર્યું કે લોકો આખી ચોપડી નહીં વાંચે, કે આવી આટલી જાડી લા મિઝરેબલ દુખિયારા ગુજરાતી, કે આવડી આટલી ફ્રાન્સની ક્રાંતિ ઉપર છે, કે આવડી પુસ્તક તો વાંચી સાહેબ તમે વાંચી જબર કહેવાય, વાંચી એકતા છે. તો આવી રીતે એક પાનું માણસ એક પાનું તો વાંચે, એટલે માણસને હંમેશા તમે થોડું થોડું વેચો તો પચે. જેમ આપણે વૈજ્ઞાનિકોને 3 ટાઈમ ખાઓ તમે એક સાથે ઘણું બધું ખાશો નહીં. ઉડાનમાં સફળતા, 1000 ફૂટ ઉડવું, પછી પેલું પડાય તો આવી ગયા બરોબર. ફરી પાછી સવાર થઈ, હવે સાગર પંખી ઇતિહાસ વધારે ઊંચું લક્ષ મેળવે છે, 10-11 ફૂટ, કારણ કે પછી તો એને ઉડતા ફાવી જશે. જેમ પેલી સાંભળી ઉડે છે થોડો ટાઈમ, પાંખો ફફડાવે અને એના પછી ત્યાં પેલામાં ગતિમાં જતી રહે, એટલે પછી એને પાંખો ફફડાવવાની જરૂર હોતી નથી, કારણ કે એ લય મેળવી લેશે. એમ આને પણ ત્યાં સુધી એક પ્રકારનો લય મેળવી લીધો હોય છે. હિંમત ના હારવી, સતત ઉડાન ચાલુ રાખવું. આમ કરતા કરતા એ ખૂબ ઊંચે પહોંચી જાય છે. બીજી નિશાળ, આ પહેલી નિશાળ હતી, બીજી નિશાળ કે બીજી દુનિયા, તો ત્યાં જાય છે એટલે એને 2 પંખી મળે છે અને બંને પંખી પોતાની સાથે ઉડવા માંડે, માત્ર 1 ઇંચનું અંતર રાખીને પંખ. મૌન, કશું વાત કરતા નથી. પછી જોનાથન કે મેં તો કેટલું બધું મેળવ્યું છે, એમ હું ઉડાન વધારું. તો જોનાથન ઉડાન વધારે છે ગતિ, તો પેલા પંખીઓ પણ ઉડાન વધારે છે. પછી થોડા આગળ જઈ અને જોનાથનને કહે છે, જોનાથન અમે પણ તારી જમાતના છીએ,
જોનાથન ને ખૂબ આનંદ થાય છે. આપણે નહીં કહેતા કે સ્વર્ગમાં એક માણસ ના જાય, પણ ઘણા બધા જાય એમ. એમ આ બે પંખીઓ એની પહેલા પહોંચી ગયેલા હોય છે. એટલે આગળની વાત, જોનાથન ને ખૂબ આનંદ થાય છે, પણ જોનાથન કરતા એમની પાસે ખૂબ કળા હોય છે અને એને શીખવે છે, અને એથી આગળ જોનાથન ને એથી ઉપર લઈ જાય છે ત્રીજી નિશાળમાં. ત્યાં નવી દુનિયા, નવી પ્રેરણા અને આગળ જવાની એક સંભાવના. બંને પક્ષી પંખીઓ લઈ જોનાથનને બીજી દુનિયા મળી જાય. સ્વામી દયાનંદ સરસ્વતીનું એક સુંદર વાક્ય છે કે માણસ પ્રયત્ન અને ટેવથી ધારે તે કરી શકે છે. બહુ બહુ મસ્ત વાક્ય નીકળ્યું, પ્રયત્ન અને ટેવ, એનાથી માણસ જે ધારે તે કરી શકે છે. એટલે આ રીતે જોનાથન ત્રીજી દુનિયામાં પહોંચી જાય છે અને ઊંચા આકાશમાં ત્યાં આગળ જોઈને જુએ ત્યાં લીલું આકાશ હોય છે, લીલા રંગનું. સૂર્ય નહીં પણ બે તારા પ્રકાશતા હોય છે. આ વળી નવી દુનિયા. અને ત્યાં આગળ થોડા વધારે પંખીઓ હોય છે અને ત્યાં આગળ જોનાથનને ચ્યાંગ નામના ગુરુ મળે છે. એક પક્ષી મળે પંખી, એનું નામ ચ્યાંગ હોય છે, અને જોનાથનને ઓળખી જાય છે કે આટલી બધી મુશ્કેલીઓ પાર કરી અને તું અહીં આવ્યો છે, એટલે જોનાથન શિષ્ય બનાવે છે. હવે ગુરુ શિષ્ય મિત્રો, દિગંત ઓઝાની એક નાનકડી કથા છે કે એક વખત એક પહાડ હતો, ટેકરી જેવું, ત્યાં ગુરુ હતા, બની બેઠેલા ગુરુ, જ્ઞાન કાંઈ નહીં પણ શિષ્યોના સહારે જીવતા ગુરુ. એમની ખ્યાતિ દૂર દૂર ફેલાઈ કે પહાડ ઉપર તો ખૂબ સરસ જ્ઞાની મહાત્મા રહે છે, તમારા ગમે તેવો પ્રશ્ન હોય એનો જવાબ આપે છે. એટલે એક જિજ્ઞાસુ પત્રકાર, જિજ્ઞાસુ માણસ ત્યાં જાય છે. બરોબર એ વખતે એના ચેલા બજારમાં ખરીદી કરવા જાય, ચાર ચેલાઓ. જિજ્ઞાસુ ત્યાં જાય, ગુરુને નમસ્કાર અભિવાદન કરે છે, બેસે છે. ગુરુ ગભરાય છે, પછી પ્રશ્ન પૂછે છે, મિત્રો કે ધર્મ એટલે શું? ગુરુને તો કશું કાદાની ખબર ના હોય, કારણ કે આત્મસાત કર્યું હોય તો ને, શિષ્યો હોય તો જવાબ આપી શકે. ગુરુ તો ગભરાણા આમ જોવે, નીચે જોવે. બીજો પ્રશ્ન કર્યો, સંત એટલે શું? મહાત્મા સંત એટલે શું? ગુરુ ગભરાણા, આંખો બંધ કરી દીધી. પેલા જિજ્ઞાસુને સંતોષ થયો, મિત્રો પેલા જવાબ, પેલામાં જવાબ મળ્યો બીજામાં મળ્યો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ઈશ્વર એટલે શું? હવે ગભરાણા ચારે બાજુ જુએ, ચેલા આવે છે? ક્યાં ચેલા આવે છે તો મારું મુશ્કેલી દૂર થાય. પછી ચોથો પ્રશ્ન પૂછ્યો, આશીર્વાદ આપો. હવે ગુરુથી રહેવાનું બે હાથ ઊંચા કરી દીધા. પેલો સાધક બધું જ્ઞાન પામી ગયો. મિત્રો એક શેર છે કે કશું ન કરી શકે તો, કશું ન કરી શકો તો બે હાથ ઊંચા કરો. કરો મિત્રો, કરો મિત્રો, કશું ના કરી શકો તો બે હાથ ઊંચા કરો. મારે જે જોઈએ છે મળી જશે તમારી દુઆમાં. છેલ્લે હાથ ઊંચા કરવા પણ એક આપણી એક બહુ સહજ ક્રિયા છે. પછી તો પેલો સંતોષ પામી અને નીચે આવે છે જિજ્ઞાસુ. બરોબર નીચે પેલું વાળોલિયું કટલું હશે, ત્યાં ચાર ચેલા મળે છે અને શિષ્યોને પેલો જિજ્ઞાસુ કહે છે, તમારા ગુરુ તો બહુ જ્ઞાની છે કે એક પણ પ્રશ્નનો જવાબ વગર બોલે મને આપી દીધો. બોલ્યા વગર જવાબ આપી દીધો કે શું પ્રશ્ન કર્યો?
કે મેં પહેલો પ્રશ્ન કર્યો કે ધર્મ એટલે શું, તો કે શું કર્યું એમને, કે ઉપર જોયું નીચે જોયું ઊંચે નીચે, કે ઊંચ નીચનો ભેદભાવ ના રાખવો એને ધર્મ કહેવાય. પછી બીજો પ્રશ્ન કે સંત સાધના સંત એટલે શું, સંત એટલે શું, તો આંખો બંધ કરી કે બસ હિમાલયની અંદર આંખો બંધ કરી અને ઈશ્વરની ઉપાસના કરે એને સંત કહેવાય. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર એટલે શું, તો કે ઈશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર જ નહીં, કે ચારે બાજુ ફેલાયેલો જ છે, બધે છે જ. પેલું ચારે બાજુ જોયું હતું ને કે ચેલા ક્યાંય આવે, અને પછી તો કે ઉપરથી મને આશીર્વાદ આપ્યા છે ગુરુએ, મને ઉપરથી બે હાથથી આવા તમારા મહાન ગુરુ છે. છેલ્લા જેવા ત્યાં ગુરુ પાસે પહોંચ્યા અને ગુરુ તો ગાળો બોલવા માંડ્યા, મારા રોયાઓ ક્યાં ગયા હતા કે અત્યારે મારી સ્થિતિ કેવી થઈ ગઈ, બસ છેલ્લા એવા એવા હસ્યા એવા હસ્યા કે એની વાત છોડી દઉં. એટલે મિત્રો ક્યાંક આવું હોય, કોઈ મૂંગું હોય ને એની પાસે પણ આપણે આપણી જો દ્રષ્ટિ વધારે આપણે પામી શકીએ છીએ. ગુરુ ચંગ સાથે ખૂબ જોરદાર ઉડાન શીખે છે, ઉડતા ઉડતા દેવદૂતોની જેમ ઉડવું, એટલે બહુ સરસ વાત આવી. ઓછા પ્રયાસે વધારે અંતર કાપવું, શરીર હળવું થઈ જવું, જોનાધનનું આખું રૂપ બદલાઈ ગયું, દેવદૂત જેવો થઈ ગયો, એની પાંખો અદભુત થઈ ગઈ, અને એટલી બધી થોડી વારમાં કેટલા બધા માઇલો એની ઝડપ મેળવી નાખવા માંડી. ગુરુએ એને પૂછે છે કે જોનાથન યાત્રા કોને કહેવાય. જોનાથન પાછો વિચારે એટલે કંઈક જવાબ આપે, હા જોનાથન તું કંઈક શીખવા લાગ્યો છે, તું ખરેખર જિજ્ઞાસુ છે, તને કંઈક આવડે છે. એટલે જોનાથન કહે છે નિત્ય નિરંતર નવી મંજિલો જે ખોલી આપે એને જીવનયાત્રા કહેવાય. વાહ જોનાથન વાહ. પછી ચ્યાંગ ગુરુ પૂછે છે ખરેખર સ્વર્ગ નથી ખરું ને જોનાથન, સ્વર્ગ છે. જોનાથનને મજાકમાં કીધું તું બધું શીખવા લાગ્યો છે, યાત્રા એ યાત્રા છે મુકામ નથી. મિત્રો ખાસ યાદ રાખ, યાત્રા એ યાત્રા છે મુકામ નથી. જો આપણે યાત્રા કરવા માટે મુકામને સાથે લઈને જતા હોય તો આપણી યાત્રા અધૂરી રહેશે. અને સ્વર્ગનું ગર્ભિત રહસ્ય ચંગ કહે છે, જોનાથન સ્વર્ગ ન તો સ્થળમાં વસે છે ન કોઈ કાળમાં. સ્વર્ગ કોઈ સ્થળ નથી કોઈ કાળ નથી, પણ જીવનની પરિપૂર્ણતા પામવી એ જ સાચું સ્વર્ગ છે. બહુ સુંદર વાત કરી મિત્રો. સ્વર્ગ એટલે શું આપણે કલ્પના કરીએ, ક્યાંયથી જશું, સ્વર્ગમાં જશું નરકમાં જશું ને, પણ સ્વર્ગ એટલે જીવનની સાચી પરિપૂર્ણતા પામવી એ સ્વર્ગ. એક સોફ્ટવેર એન્જિનિયર ડેડ થઈ ગયો અને ઉપર ગયો, હવે કોમ્પ્યુટરનું કામ કરતા હોય ને તો ઓપ્શન હોય. પછી ત્યાં યમરાજા, અને યમરાજાને કીધું કે મને ક્યાં લઈ જવાનો, કે તારે ક્યાં જવું, કે શું છે અહીં કંઈ, અહીં સ્વર્ગ છે નર્ક છે કે, તો કે પસંદગી પસંદગી તારે કરવાની, તો કે હું કેવી રીતે કરું, મને કોમ્પ્યુટર આપો એમ. યમરાજાએ ફટ કોમ્પ્યુટર બનાવી દીધું, સ્વિચ પાડી ચાલુ થઈ ગયું અને દૂર ઉભો રાખ્યો, એની અંદર બહુ સુંદર દ્રશ્યો બગીચા બાગ ને હાન નાન સુંદરી શરાબ ને બધું આવું બધું સરસ દેખાડ્યું અંદર, અને નરક દેખાડ્યું તેમાં કંઈ નહીં, પેલા સ્વર્ગમાં કંઈ નહીં. એક ઋષિ મુનિ ઝાડ નીચે બેઠા તપ કરતા હતા અને બે પાંચ જણા આમથી એમ થતા હતા. બોલ હવે તારે ક્યાં જવું છે, તારી ચોઈસ છે. પેલો સોફ્ટવેર એન્જિનિયર કે નર્કમાં જવાય નહીં, સ્વર્ગમાં થોડું જવાય, નક્કી કે નક્કી, પછી ફરશે નહીં કમાન્ડ આપી જાય પછી. યમરાજાને કે નક્કી, યમરાજાએ કમાન્ડ આપી દીધી, ભાઈને લઈ ગયા સાથે યમરાજા, જેવું દ્રશ્ય અંદર હતું એ બધું સરસ
मजा आई गई। आग गया एक मोटो दरवाजो आयो, दरवाजो खोलो यमराज आग कई पास अंदर लई गया, दरवाजो बंद थी गये। अंदर जाइने जुए तो एक भड़को थतो तो ऊपर एक मोटो बधो कड़ायो मूकेलो एनी अंदर तेल उकळतुं। यमराजन के आसु के आ तारा कर्म नु फल आमा तने नाखवानो ने तड़वानो छे के ते कर्मो सारा कर्या। यमराजन के तमे मने सेतरो के केम के मने तो जे तमे बतायु तू ई मायलू तो कहीं छे नहीं, तो पती गयु बधुं। एम राजा के मूर्खा ई तो के स्किन सेवर हतुं, फाइल तो हवे खोलवानी छे। एटले मित्रो क्यांक नानकड़ी मौज एम एटले जीवननी पूर्णता पामवी। अने आपणा उपनिषदो कहे छे के काळ स्थळ अने असीम अनंत शाश्वतमां स्थिर थवुं एने स्वर्ग कहेवाय। गुरु चेंगना मार्गदर्शनमां उड़ान भरवी, गुरु साथे रहेवू, साधना करवी अने पछी धीमे धीमे गिरिकंदराओनुं उड़ान करवुं, बहु मोटी लांबी ऊंची उड़ान। अने आ रीते पछी चेंग गुरु एवुं कहेशे, जोनाथन हवे तू पूर्ण थई गयो छे, तू पामी गयो छे, हवे हुं जाउं छुं, हवे मारुं कार्य पूरुं थई जशे। અને ગુરુ ચેંગ ધીમે ધીમે ઉડી અને અદ્રશ્ય થઈ જાય છે। અને એ વખતે જોનાથનને શાલિવન નામનો મિત્ર મળે છે અને બીજા થોડાક સાગર પંખીઓ એની સાથે તાલીમ પામેલા મળે છે અને ત્યાં ખૂબ ઉડાન કરે છે, ખૂબ ઉડાન કરે છે, નવા નવા દાવ બધા શીખે ઉડવાના, પહાડમાંથી પાર નીકળી જવું એટલી બધી ઉડાન શીખે છે, બહુ ઊંચી વાત છે મિત્રો। પછી જોનાથનને પોતાનું ઘર યાદ આવે છે મિત્રો, ત્યાં જ્યાં પછી શા માટે, કારણ કે ગુરુએ એને એવી શિખામણ આપી છે કે તમે જો એકલા સ્વર્ગમાં જાઓ ને તો તમને કંટાળો આવે, સાલું આ બે પાંચ જણા હોત તો મજા આવે, એટલે એકલો માણસ હંમેશા આનંદ ના લઈ શકે। આપણે ચા પીતા હોય તો એમ કે ચાલો, એટલે જોનાથનને પોતાનું ઘર સાંભળે છે અને સોલિવનને વાત કરે છે કે હું પાછો જાઉં છું। સોલિવન કે ના જઈશ, તું ત્યાં તિરસ્કૃત થઈશ, બધી વાત કરેલી હોય મિત્રને, બહિષ્કૃત થઈશ, તને નાત બારો કાઢશે, તને કદાચ મારવા પ્રયત્ન કરીશ, ના ના મારા બંધવો એમને પણ હું ઉડાન સાર્થક કરાઈશ, એટલા માટે મારે જવું જ જોઈએ। અને ત્યાંથી પછી જોનાથન સુલીવની વિદાય લઈ, એના આશીર્વાદ લઈ અને પાછું ધરતી ઉપર આવે છે। અને ધરતી ઉપર જેવો આવે છે પેલા સાગર પંખીઓ જુએ છે કે આ તો હજી જીવતો હશે, કે એમને વિસ્મય થાય છે, એમ અંદર ચડબડ ચાલુ થાય છે કે આ તો હજી જીવતો, કાં આ શેતાન હોય અને કાં આ ઈશ્વર હોય તો જ આ જીવતો રહી શકે। એટલે એમને ખૂબ ઈર્ષાય અને ટોળું પછી એને મારવા માટે દોડે છે એની પાછળ ચાંચો મારવા, પણ આની તો ઉડાન ભેગા થવા દે કોઈને, એટલે કોઈ પામી શકતું નથી। અને એમાં એક ફ્લેચર નામનો બીજો સાગર પંખી હોય અને એને પણ જોનાથનને ગયા પછી આવા પ્રયાસ ચાલુ કર્યા હોય છે, અને એને પછી જોનાથન દૂર લઈ જાય છે અને ઉડાન શીખવે છે। પછી ધીમે 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 બીજા સાગર પંખીઓ પણ એમાંથી પ્રેરણા મેળવે છે અને ફ્લેચરને બરાબર તૈયાર કરી અને વળી પાછો ચેંગની જેમ જોનાથન પણ વિદાય લેશે અને એને સલાહ આપતો જાય છે, જો આ બધા આપણા જ છે, કોઈને તિરસ્કૃત કરવું ને એના જેવું કોઈ પાપ નથી,
ભલે એ લોકો આપણને ગમે તેટલું પેલું કરે એમ, પણ આપણું જે કર્મ છે એ હંમેશા પ્રેમનું છે. એટલે આવી શિખામણ આપી અને જોનાથન અદ્રશ્ય થઈ જશે. મિત્રો, એક સરસ કહેવત છે, એક શેર છે કે આકાશમાં ચમકતા બધા તારા નથી હોતા, આકાશમાં ચમકતા બધા તારા નથી હોતા, સમંદરના પાણી બધા ખારા નથી હોતા, મંદિર મસ્જિદમાં જનારા બધા સારા નથી હોતા. મિત્રો, ડૂબેલા દરેક માણસના ભાગ્યમાં કિનારા નથી હોતા. આપણે નથી કહેતા નસીબ તો બધાના ભાગમાં હોતું નથી, ક્યાંક આવા જોનાથનના ભાગમાં જ હોય છે. એટલે આ રીતે પછી જોનાથનને પેલા ફ્લેશરને જોઈ એમાંથી આઠેક પક્ષીઓ તૈયાર થાય છે અને આઠે પક્ષીઓને થોડા નીચે ઉડાન શીખવી ધીમે 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 ફ્લેશર એમને પણ પેલી દુનિયામાં લઈ જાય છે. આ રીતે ટોળામાં પ્રેરણા મળી એમ આપણા જગતની અંદર પણ સાધુ પુરુષો મિત્રો એ પણ આવું કંઈક કરી અને લઈ જાય છે. અને જે ચ્યાંગ ગુરુ જોનાથન અને ફ્લેચર વળી પાછા ઈશ્વર એમને આ જ મોકલે છે કે તમે સારું કર્મ કરીને આવ્યા છે તો તમે કંઈક બે પાંચ જણને લઈને આવો. એટલે હંમેશા સતત સાગર પંખી ઉડતું રહે છે, એનો નાશ થતો. આજે સાગર પંખી ઉડે છે આપણા રામકૃષ્ણ, મહાવીર બુદ્ધ, ઈસુ ગાંધી, એ પણ વારંવાર આપણી પૃથ્વી ઉપર આવે છે. અને આ રીતે આપણને બધાને વિચારો કે જે સારા કર્મોની ઉડાન કરાવે છે. આ રીતે મિત્રો આઠેય પક્ષીઓ પોતાની પછી જમાતમાં આવે છે અને ટોળાને આશ્ચર્ય થાય છે. વિસ્મય, જાદુ, રોમાંચ અને પ્રેરણા. પછી એમાંથી બધાને એવું થાય છે કે ચાલુ આપણે પણ ઉડી શકીએ અને આ રીતે ઉડાનનો એક પ્રયાસ થાય છે. નહીં, મારું સાગર પંખી પૂરું થાય છે. પાંખો મેં અગર ઉડાન હે તો આસમાન તુમસે દૂર નહીં, પંખો મેં અગર ઉડાન હે તો આસમાન તુમસે દૂર નહીં, આંખો મેં અગર મુસ્કાન હે તો ઇન્સાન તુમસે દૂર નહીં, આંખો મેં અગર મુસ્કાન હે તો ઇન્સાન તુમસે દૂર નહીં. હું થોડું ફેરવું છું. દરિયા પર વિહરતા સાગર પંખીને યહી ગીત ગાયા હે, દરિયે કે ઉપર સે ઉડતા સાગર પંખીને યહી ગીત ગાયા હે, શ્રદ્ધા મેં અગર જાન હે તો ભગવાન તુમસે દૂર નહીં.